નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા પાલિકા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. વડોદરા વોર્ડ 4 માં 10થી વધુ ખાડા ખોદવામાં આવ્યા છતાં દૂષિત પાણીની લાઇનનો ફોલ્ટ મળ્યો નથી. વડોદરાના આજવા રોડ પર ખોડિયાર નગરની પાછળના ભાગે આવેલ પ્રભુનગર પાર્ટી પ્લોટ પાસે આવેલ વિસ્તાર જેમ કે વોર્ડ નંબર 4 માં રુદ્રાક્ષ સોસાયટી, સાઈનાથ સોસાયટી, લક્ષ્મીનગર, અયોધ્યાનગર, નરસિંહધામ વિભાગ 2, સિદ્ધાર્થ સોસાયટી, રણછોડ પાર્ક સોસાયટી, ન્યાલકરણ ફ્લેટ, બિલીપત્ર સોસાયટી તથા વોર્ડ નંબર 6 માં આવેલ વલ્લભ બંગલોઝ, ચંચળબા પાર્ક સોસાયટી, પારસમણી કોમ્પ્લેક્સ, નરસિંહધામ સોસાયટી વિભાગ 4 માં ગંદા પાણીની સમસ્યા સર્જાઈ છે. આપણે પ્રભુ પાર્ટી પ્લોટની સામે સિદ્ધાર્થ સોસાયટી ઓમકાર નગરથી આગળ છે. ઓમકાર સોસાયટી રણછોડ પાર્કની પાછળ સિદ્ધાર્થ ઓમકાર નારાયણધામ. છેલ્લા 15 દિવસથી એટલું સરસ ગટરવાળું ગંદી સ્મેલવાળું પાણી આવે છે. તમે હાથમાં પકડીને પ્લેણો તો બ્લેક બ્લેક કલર. અને છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધી રહ્યા છે કોર્પોરેશનના સારા એન્જિનિયર, છતાં પણ ફોલ્ટ શોધી શક્યા નથી હજુ. કોર્પોરેટર દ્વારા તો આવીને ચેક કરી ગયા છે લોકો, એ લોકો ચેક કરીને બધું ચેક કર્યું છે, પણ હજુ ફોલ્ટ મળ્યો નથી. એમ પાણી ટેન્કરના કોર્પોરેટર દ્વારા નથી આપી ગયા નથી પાણી કોર્પોરેટ ટેન્કર નથી આપતું. પાણી મેં સમસ્યા, પાણી 15 દાડાથી 20 દાડાથી આ પાણી વચ્ચે 6 મહિના સુધી ના આવ્યું, ફરી પાછું ગંદુ પાણી ચાલુ થઈ ગયું. એકદમ ગટરનું પાણી ગંધાય, એ પીવા લાયક છે? એ લોકોને પીવડાવવાનું આવે, આપણે કોર્પોરેટરને પીવડાવીએ. આ કેટલા આ અઠવાડિયાથી ખોદખોદ કરે છે, પ્રોબ્લેમ જ નહીં સોલ્વ થતો આ લોકોથી. કોર્પોરેટર દ્વારા કોઈ પાણીની કશું નહીં. ટેન્કરો કાલે મોકલી છે બે, તે બે જ મોકલી ટ્રેક્ટરથી. એ પાછા અહીંયા આગળ વચ્ચાટિયા બધું લઈ ગયા, અહીં આપણી ત્યાં પાણી નહીં આવ્યું. બીજા 3 જણ જાણી મેં તો અજીતભાઈ ને એ બધાનું નામ છે, પણ અજીતભાઈને ફોન કરે, અજીતભાઈ મોકલે છે, પણ કંઈ કામ થતું નહીં. અજીતભાઈ મોકલે તો એ એવું કહે મેં નહીં તારો કોર્પોરેટર, તો કોર્પોરેટર નહીં. હે, અઠવાડિયાથી ચાલે આ કોમ. તકલીફ જ પડે સાહેબ, ખાવાનું પીવાનું કેવી રીતે? આ રીતે જગના પાણીને પૈસા લેવાના, એ તો પીવા સારું બી ને નાવા સારું, તો કેવું પાણી લેવાનું? કે જ ગંદુ પાણી જ વાપરવાનું? હે, 150-200 મકાન જેવું છે. તે દરમિયાન આવતા કમિશનર સાથે સંકલન કરી યુદ્ધના ધોરણે વધુ ટીમો અને મશીનરીઓ લગાવીને ગંદા પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી પાણી પુરવઠા શાખા તેમજ પૂર્વ ઝોન શાખા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે, જેમાં લક્ષ્મીનગરની એન્ટ્રી પાસે ફોલ્ટ મળ્યો છે, જેમાં 300 મીમી ડાયાની મુખ્ય લાઇન પર એક ફોલ્ટ મળેલ છે. તદુપરાંત બીજા ફોલ્ટ શોધવાની પણ કામગીરી હાલમાં ચાલુ રાખવામાં આવેલ છે. ના, સાચી વાત છે, કોન્ટામિનેટેડ વોટર આવે છે અને લગભગ 15-20 સોસાયટીઓમાં કોન્ટામિનેટેડ વોટર આવે છે. કામગીરી 15 દિવસથી ચાલે છે, 1 બાય 1 ફોલ્ટ મળતા જાય છે અને પૂરા જોશની અંદર કામગીરી ચાલે છે. આપ પણ જોઈ શકો છો કે 10 ટીમો લાગી છે, અધિકારીશ્રીઓ પણ સવારથી લઈને સાંજ સુધી અહીંયા મોનિટરિંગ કરે છે, જ્યાં જ્યાં ફોલ્ટ મળે છે ત્યાં એને રિપેર કરે છે અને આગળ વધતા જાય છે. આ પહેલી વાર એવી કામગીરી વડોદરા શહેરમાં થઈ રહી હશે કે એકચ્યુઅલ ફોલ્ટ, બધા ફોલ્ટ જ્યાં લગીને મળી ના રહે ત્યાં લગીને કામગીરી ચાલવાની છે. એટલે એવું નથી કે એક ફોલ્ટ મળ્યું ચાલો મળી ગયું છે અને બંધ કરી દઈએ, એવું નથી. પણ સતત તપાસ ચાલી રહી છે અને છેક હજી મને એવું લાગે છે કે 1-2 દિવસ સુધી કામગીરી ચાલશે. સોસાયટીઓની અંદર કોન્ટામિનેશન વારંવાર જે કોન્ટામિનેશન થાય છે, ભવિષ્યની અંદર ફરી કોન્ટામિનેશન ના થાય, કેમ કે કામગીરી કરીને કોન્ટામિનેશન શરૂ થઈ જાય છે, એવું ના થાય એ ભાગરૂપે ખૂબ સારું પગલું મ્યુનિસિપલ કમિશનરશ્રીએ લીધું છે અને અધિકારીઓ પણ કામ કરી રહ્યા છે. 2 સોસાયટીની અંદર પાણી બંધ થયું હતું, એની અંદર જે નાગરિકોના ફોન આવ્યા હતા એમને ટેન્કર મોકલવામાં આવ્યા હતા. આજે પણ અમે તમારી સામે સોસાયટીની અંદર ફરીને કહીએ છીએ કે તમને પાણીની તકલીફ હોય તો ટેન્કર મોકલીશું કામગીરી, કેમ કે આગળ સામે ચોમાસું આવે છે અને અત્યારે બધા ફોલ્ટ નહીં શોધીશું તો ચોમાસામાં તકલીફ પડશે. એટલે આ કામગીરી દરેક ફોલ્ટ દરેક સોસાયટીના નાકા ઉપર બધે પૂછી પણ રહ્યા છે, જઈ જઈને કે ભાઈ તમને આવે છે ગંદુ પાણી? કદાચ કોઈ એપ્રોચ ના કરી શકે હોય તો પણ ખબર પડે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિ અધ્યક્ષ જાતે સ્થળ નિરીક્ષણ કર્યું છે. તેમ છતાં ગોકળ ગતિએ કામકાજ થતા વિસ્તારની સોસાયટીઓના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.